તો કેમ છો બધા? મજામાં ને? તમારે બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજથી નવા મહિનાની શરૂઆત થઈ છે, તો આજે આપણે 1 જુલાઈ 2020ના રોજનું થઈ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ થ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલો મહત્ત્વનો આર્ટિકલ જે છે, જે ભારતની ઇકોનોમી સાથે સંબંધિત, અર્થતંત્ર સાથે સંબંધિત છે, તો એક રિપોર્ટ આવેલો છે, કોર ઇન્ડસ્ટ્રીનો આઉટપુટ રિપોર્ટ. એની અંદર એવું જણાવવામાં આવેલું છે કે મે મહિનાની અંદર સતત ત્રીજા મહિને પણ જે કોર ઇન્ડસ્ટ્રી જે છે, કે કોર ઇન્ડસ્ટ્રી સૌથી પહેલાં તો કેટલી છે, ટોટલ ભારતની 8 જેટલી જે છે એ કોર ઇન્ડસ્ટ્રી છે, એનો જે વિકાસ જે છે એનું આઉટપુટ જે છે એ ત્રીજા આ વખતે પણ મે મહિનાનો જે રિપોર્ટ આપેલો છે, એની અંદર પણ એનો કંઈ વિકાસ થયો નથી, એ નેગેટિવની અંદર રહેલા છે. એમને વિકાસ કેવો? નેગેટિવ, માઇનસમાં દર્શાવેલો છે. બરાબર. કોર ઇન્ડસ્ટ્રી શું છે એ ખબર હોય. માત્ર એક જ એવી કંપની જે છે કે જેણે પોઝિટિવમાં વિકાસ દર્શાવેલો છે, અને એ છે ફર્ટિલાઇઝર. બરાબર. ઓનલી ફર્ટિલાઇઝર રેકોર્ડેડ ગ્રોથ ઓફ 7.5, 7.5%. બીજા બધા નેગેટિવમાં રહેલા છે. બરાબર. 23% જેટલો જે છે એ સ્ટ્રેન્થ થઈ ગયું છે, એટલે કે 23% જેટલું પાછળ જતું રહ્યું છે. કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા આ ડેટા લોન્ચ કરવામાં આવેલો છે. ડેટા શું છે, કઈ રીતે છે, એ બધું યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આ દર 2 મહિને 3 મહિને વારંવાર આવી રીતે આવતા હોય છે, તો આપણે કંઈ રોજે રોજે આવતા હોય તો એ યાદ નથી રાખવાના. ટ્રેન્ડ શું છે, ખાલી આપણે એનો ટ્રેન્ડ યાદ રાખવાનો છે કે કોનામાં વધારો થાય છે, કોનામાં ઘટાડો થાય છે. બરાબર. બીજી મહત્ત્વની વસ્તુ, આની ઉપરથી શું એનાલિસિસ કરી શકાય, શું વિશ્લેષણ કરી શકાય એ જોવાનું છે, અને 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ કઈ છે એ જોવાની છે. બરાબર. આ 8 કોર ઇન્ડસ્ટ્રીના નામ અહીંયા આપેલા છે, અને આ ગ્રાફ પણ અહીંયા આપેલો છે. કોમર્સ મિનિસ્ટ્રી યાદ રાખજો. બરાબર. તો બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો જો અહીંયા પહેલાં તો એક મહત્ત્વની વસ્તુ જોઈએ કે આપણે પહેલાં 8 કોર ઇન્ડસ્ટ્રી જોઈ લેવી. બરાબર. જો એક બીજું ન્યૂઝ પેપર છે ધ પ્રિન્ટ, એની અંદર પણ સેમ આ જ આર્ટિકલ આપેલું છે કે 8 કોર ઇન્ડસ્ટ્રીનો જે 23% જેટલો જે છે એ કોન્ટ્રાક્ટ થઈ ગયો છે. 8 કોર ઇન્ડસ્ટ્રી, આને યાદ રાખવા માટે મેં તમને કીધું હતું ફ્રેન્સ સીસીસી, FRENS, ફ્રેન્સ સીસીસી, આ તમે યાદ રાખી લેશો. બરાબર. એટલે 8-8 જે કોર ઇન્ડસ્ટ્રી જે છે એના નામ તમે યાદ રાખી શકશો. એફનો મતલબ ફર્ટિલાઇઝર, એફનો મતલબ શું ફર્ટિલાઇઝર. આરનો મતલબ શું? આરનો મતલબ રિફાઇનરી પ્રોડક્ટ્સ. આરનો મતલબ શું? રિફાઇનરી પ્રોડક્ટ્સ. બરાબર. ઈનો મતલબ શું? ઈનો મતલબ છે ઇલેક્ટ્રિકસિટી, એટલે કે વીજળી. એનનો મતલબ શું? એનનો મતલબ નેચરલ ગેસ, નેચરલ ગેસ. એસનો મતલબ શું? એસનો મતલબ છે સ્ટીલ, એસનો મતલબ સ્ટીલ. અને સીસીસી એટલે કે કોલ, સિમેન્ટ અને ક્રૂડ ઓઇલ. બરાબર. આવી રીતે ફ્રેન્ચ સીસીસી યાદ રાખશો એટલે તમે બધાના યાદ રાખી શકશો. બરાબર. ફ્રેન્ચ સીસીડી, કેફે કોફી ડે, જ્યાં કોફી પીવા જતા હોય છે લોકો, અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો સાથે કોફી પીવાની કંઈક વાત કરે છે, પરંતુ સીસીડીની બદલે સીસીસી યાદ રાખવાનું છે. આ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા બધાનું પ્રમાણ આપેલું છે તો પ્રશ્ન એ થાય કે સૌથી વધુ પ્રમાણ કોનું છે, તો સૌથી વધુ પ્રમાણ જે છે એ અહીંયા તમે જોઈ શકો છો, 28% એ રિફાઇનરી પ્રોડક્ટનું છે. પરીક્ષાની અંદર ડાયરેક્ટ એવો પ્રશ્ન ન પણ પૂછે, પરીક્ષામાં જો ઘણા બધા પ્રશ્ન પૂછે છે, પહેલો કે નીચેનામાંથી કઈ 8 કોર ઇન્ડસ્ટ્રી છે, નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, કોનો સમાવેશ નથી થતો, અથવા કોનું પ્રમાણ સૌથી વધારે છે, તો રિફાઇનરીનું સૌથી વધારે પ્રમાણ છે. સૌથી ઓછું પ્રમાણ કોનું છે એ પણ ખબર હોય જોઈએ. સૌથી ઓછું પ્રમાણ જે છે એ ફર્ટિલાઇઝરનું સૌથી ઓછું પ્રમાણ છે, આ ખબર હોય જોઈએ. હવે આ બધાની અંદર અત્યારે વાત કરીએ તો આ બધા નેગેટિવમાં છે. બરાબર. આ બધા જે છે એ નેગેટિવની અંદર છે, માત્ર ફર્ટિલાઇઝર એક જ પોઝિટિવ ગ્રોથ દર્શાવેલો છે. બીજી મહત્ત્વની વસ્તુ, 8 કોર ઇન્ડસ્ટ્રી આ ભારતના અર્થતંત્રની, ભારતની ઇકોનોમીની એક રીતે બેકબોન ગણાય છે. બરાબર. આની ઉપર આપણું આખું અર્થતંત્ર, બધી વસ્તુ આની ઉપર ટકેલી છે એવું કહી શકાય. કેમ? કારણ કે આપણે કોઈ પણ નવો ઉદ્યોગ, વેપાર, ધંધો, વ્યવસાય શરૂ કરવો હોય, બરાબર, કંઈ પણ વસ્તુ શરૂ કરવી હોય, કંઈ પણ નવું બાંધકામ બનાવવું હોય કે કંઈ પણ કરવું હોય, તો આમાંથી એકાદાની ને એકાદાની તો જરૂર પડે છે. જેમ કે રોડ બનાવો છે, જેમ કે વીજળી બનાવી, જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ માની લઈએ કે રોડ બનાવો છે, બરાબર, તો સિમેન્ટની જરૂર પડે. બરાબર. આ સિમેન્ટની જરૂર પડે, અથવા આપણે કોઈ નવો ધંધો શરૂ કરવો છે, નવો વ્યવસાય શરૂ કરવો છે, તો ઇલેક્ટ્રિકસિટી, વીજળીની એની જરૂર પડે, એ બનાવવા માટે સ્ટીલની, સિમેન્ટની એ બધાની જરૂર પડે. બરાબર. પછી આપણે વાહન વ્યવહારને એ બધા માટે ક્રૂડ ઓઇલની એ બધાની જરૂર પડે. મતલબ કે આમાંની કંઈકની કંઈકની વસ્તુની જરૂર પડે છે, તો આ તમને ખબર છે. હવે જો આપણે થોડું એનાલિસિસ સમજીએ તો એનાલિસિસ કરીએ તો ખબર આવે છે, ખબર પડે છે કે જો કે ઓઇલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ આ પણ હજી માઇનસમાં રહ્યા છે, એટલે કે એમનો પણ હજી કોઈ ગ્રોથ નેગેટિવમાં રહેલો છે, એટલે એમને કોઈ પણ પ્રકારનો વિકાસ દર્શાવેલો નથી. એનો મતલબ શું કે હજી સુધી પણ ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ શરૂ થઈ નથી. કારણ કે જો આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હોત તો લોકો જે છે આ ટ્રાન્સપોર્ટેશનને આ બધી વસ્તુનો ઉપયોગ કરતા થઈ ગયા હોત, અને પેટ્રોલિયમ પ્રોડક્ટને એ બધી વસ્તુનો ઉપયોગ કરતા થઈ ગયા હોત, અને એનો ભાવ વધી જાત, અને એનો ગ્રોથ, એનો વિકાસ થઈ જાત. બરાબર. હજી પણ ઘણા બધા લોકો જે છે વર્ક ફ્રોમ હોમ, બરાબર, વર્ક ફ્રોમ હોમ, ઘરેથી જ કામ કરે છે, અને જે અમુક કંપનીઓ, વેપાર, ફેક્ટરી, કારખાના જે શરૂ થઈ ગયા છે એની અંદર પણ માત્ર અમુક પ્રકારના મજૂરોને તે બોલાવવામાં આવેલા છે, બધાને હજી બોલાવેલા છે નહીં, આ પણ તમને ખબર છે. અને મોટાભાગના માઇગ્રન્ટ વર્કર જે છે એ પોતાના ઘરે જતા રહે છે, અને તે એમજી નરેગામાં છોડાઈ ગયા છે. મોટાભાગના
માઇગ્રન્ટ લેબર્સની વાત કરીએ તો એમાં યુપી, બિહાર અને વેસ્ટ બેંગોલ આમાંથી સૌથી વધુ વર્કર આવેલા હતા અને અત્યારે તેઓ ત્યાં પાછા જતા રહ્યા છે. આ તમને ખબર હોય છે. એટ કોર ઇન્ડસ્ટ્રી વિશે યાદ રાખવાનું છે, બરાબર. કોનું વધારે છે, કોનું ઓછું છે એ યાદ રાખવાની જરૂર નથી કે કોણ પોઝિટિવ છે અને કોણ નેગેટિવ. માત્ર અત્યારે એટલું યાદ રાખો કે એટ કોર ઇન્ડસ્ટ્રી કઈ કઈ છે અને એમાં સૌથી વધુ પ્રમાણ કોનું છે, તો કે રિફાઇનરીનું, બરાબર. બીજી મહત્વની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવું કીધેલું છે કે મફતમાં જે ખાવાનું આપવામાં આવે છે, ફ્રી ફૂડ ગ્રેન, આ સ્કીમ જે છે શરૂ કરવામાં આવેલી છે. કઈ સ્કીમ? કઈ સ્કીમ અંતર્ગત આપવામાં આવે છે? તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, બરાબર. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લોકડાઉન દરમિયાન જે ગરીબ લોકો છે એને ફ્રીમાં ખાવાનું આપવામાં આવે છે, ફ્રીમાં ખોરાક આપવામાં આવે છે, બરાબર. તો આ સ્કીમ જે છે એને નવેમ્બર સુધી લંબાવવામાં આવશે, બરાબર. એક્સટેન્ડ એટલે લંબાવવું, નવેમ્બર સુધી એક્સટેન્ડ કરવામાં આવશે. આ તમને ખબર જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારતે ટિકટોક સહિત 59 જેટલા એપ્લિકેશન જે છે એને બેન, એટલે કે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે. હવે તે ક્યાંય પણ દેખાશે નહીં, બરાબર. પ્લે સ્ટોર ઉપર નહીં, આ બધી ક્યાંય દેખાશે નહીં. તો આ બધી કંપનીઓએ એવું કીધું છે કે અમે, ભારત સરકારે સૌથી પહેલાં તો આવું શા માટે કરેલું, એની માટે ભારત સરકારે કીધું કે આના કારણે ભારતની સોવરેનિટી, બરાબર, સંપ્રભુતા અને ભારતની ઇન્ટરનલ સિક્યુરિટી, બરાબર, ભારત દેશની અખંડિતતા અને ભારત દેશની જે આંતરિક સુરક્ષા જે છે એને ખતરો પહોંચે છે, એને થ્રેટ છે. થ્રેટ એટલે ખતરો, બરાબર. તો આની માટે આ બધી કંપનીઓએ એવું કીધેલું છે કે ના ના, અમે તો આવું કંઈ કરતા નથી, બરાબર. અમે પ્રાઇવસીનું નહીં, બધાનું ધ્યાન રાખીએ છીએ. જેટલા પણ નીતિ નિયમો છે, વસ્તુ જે છે એનું અમે પાલન કરીએ છીએ. પરંતુ એનું ક્લેરિફિકેશન આપવા માટે આ બધી કંપનીઓને 2-3 દિવસનો ટાઈમ આપેલો છે. એટલે 2-3 દિવસની અંદર આ બધી કંપની એમનો પક્ષ રજૂ કરી શકશે, બરાબર. આ પણ તમને ખબર હોય. બીજી આપણે કાલે મહત્વની વસ્તુ જોઈએ હતી, સરકારને આવો પાવર ક્યાંથી મળેલો છે? 69A શું છે? તો સેક્શન 69A છે, બરાબર. કોનો? તો કે આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટનો સેક્શન 69A તમારે યાદ રાખવાનું છે, બરાબર. બીજી મહત્વની એક એન્વાયરમેન્ટ, પર્યાવરણ સાથે સંકળાયેલી ન્યૂઝ જોઈએ તો એક અત્યારે એવું જાણવા મળેલું છે કે 135 વર્ષ પહેલાં એક જે વનસ્પતિ હતી, એક વનસ્પતિ એ એક્સટિંક્ટ થઈ ગઈ હતી. વોટ ઇઝ એક્સટિંક? એક્સટિંક્ટનો મતલબ થાય વિલુપ્ત થઈ ગઈ હતી, બરાબર. વિલુપ્ત થઈ ગઈ હતી એટલે કે ક્યાંય પણ જોવા મળતી ન હતી, ક્યાંય પણ જોવા નથી મળતી, બરાબર. એક પ્રકારની વનસ્પતિ. એ વનસ્પતિનું નામ શું હતું? એ વનસ્પતિનું નામ હતું ડાન્સિંગ લેડીઝ અથવા તો સ્વાન ફ્લાવર્સ. ડાન્સિંગ લેડીઝ અથવા તો સ્વાન ફ્લાવર્સ, બરાબર, આવું નામ હતું. પરંતુ 135 વર્ષ પછી એટલે કે 2020માં અત્યારે એ જે પ્રજાતિ જે છે એ વનસ્પતિની પ્રજાતિ. કઈ વનસ્પતિની પ્રજાતિ? ડાન્સિંગ લેડીઝ અથવા તો સ્વાન ફ્લાવર્સ. ડાન્સિંગ લેડીઝ અથવા તો સ્વાન ફ્લાવર્સ એ ફરીથી જોવા મળેલી છે. તો મોસ્ટ ટાઈમ કે એ પ્રજાતિનું નામ ખબર હોય છે, ડાન્સિંગ લેડીઝ અને સ્વાન ફ્લાવર્સ. ક્યાંથી જોવા મળેલી? તો સિક્કિમની અંદરથી જોવા મળેલી છે. કઈ જગ્યાએ? સિક્કિમમાંથી જોવા મળેલી છે, બરાબર. તિસ્તા નદીની જે ઘાટી જે છે, સિક્કિમમાંથી તિસ્તા નદી નીકળે છે, તિસ્તા નદીના ઘાટી જે છે ત્યાંથી જોવા મળેલી છે, બરાબર. ડાન્સિંગ લેડીઝ અથવા સ્વાન ફ્લાવર્સ એનું ઓરિજિનલમાં નામ છે તો ગ્લોબા એન્ડેરોસ્વાની, પરંતુ એ તો એટલું બધું યાદ રહેવું નથી. એટલે મોસ્ટ ઓફ ચાન્સીસ એવા છે કે ડાન્સિંગ લેડીઝ કે એવું કંઈક પૂછાઈ જાય, બરાબર. બીજું, પ્રથમ વખત આ 1875ની અંદર લાસ્ટમાં જોવા મળેલી હતી. 1875 પછી અત્યારે 135 વર્ષ પછી 2020માં જોવા મળેલી છે, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ, બરાબર. પરંતુ એની પહેલાં જે સિક્કિમ જે છે તિસ્તા નદીના કિનારે, તો સિક્કિમને આપણે થોડું મેપની અંદર જોઈ લઈએ, બરાબર. તો અહીંયા સિક્કિમ છે, બરાબર. સિક્કિમ જે છે એ આપણે કાલે પણ વાત કરેલી હતી કે સિક્કિમની એક બાજુ નેપાળ છે, એક બાજુ ભૂતાન છે, એક બાજુ ચાઇના છે અને એક બાજુ બાંગ્લાદેશ છે. કાલે પણ વાત કરેલી હતી. અહીંયા આ બધી વસ્તુ મેપમાં તમે વ્યવસ્થિત જોઈ શકો છો. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આસામની અંદર અત્યારે પૂર આવેલું છે, બરાબર. આસામની અંદર શું છે? પૂર આવેલું છે. પૂરને અંગ્રેજીમાં કહેવાય ફ્લડ, બરાબર, યાદ રાખવાનું છે. પૂરને અંગ્રેજીમાં ફ્લડ. અને પૂર આવે, ઘણું બધું પાણી આવી જાય તો આપણે ડૂબી જઈએ છીએ. શું? આપણે ડૂબી જવું એને ઇંગ્લિશમાં કહેવાય ડ્રોન્ડ, બરાબર. તો ઘણા બધા લોકો પૂરની અંદર ડૂબી ગયા છે. તો આના કારણે માનવજાતને, હ્યુમન, ઘણું બધું નુકસાન થાય છે. પરંતુ સાથે સાથે ઘણા બધા પ્રાણીઓનું પણ આની અંદર મૃત્યુ થયું છે અને પ્રાણીઓને પણ ફ્લડ એટલે કે પૂરના કારણે આસામની અંદર નુકસાન થયેલું છે. તો આ તમને ખબર હોવી જોઈએ. પ્રાણીઓ વિશે થોડીક વાત કરીએ તો આઈએમપી શું છે એ, ખાલી આઈએમપી વિશે વાત કરીએ તો આસામની અંદર વન હોર્ન રાઇનો જોવા મળે છે. વન હોર્ન રાઇનો, જેને ગુજરાતીમાં કહેવાય એક સિંગી ગેંડો, બરાબર. એક સિંગી ગેંડો જોવા મળે છે આસામની અંદર. માનસ નેશનલ પાર્ક આવેલો છે, માનસ નેશનલ પાર્ક, એ ખબર હોય છે. અને અહીંયા આ એક જે ગેંડો બતાવેલો છે, આ ગેંડોનો ચિત્ર જે છે એ પોબિત્રા નામની સેન્ચ્યુરી એટલે કે પોબિત્રા નામનું અભયારણ્ય જે છે ત્યાંનો આ ફોટો છે. પોબિત્રા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, બરાબર. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે પોબિત્રા અભયારણ્ય ક્યાં આવેલું છે, તો આસામની અંદર આવેલું છે, બરાબર. ડ્રોન્ડ અને ફ્લડ આ બંનેનું પણ યાદ રાખજો. અને આ જે પૂર આવેલું છે એના કારણે ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડ પણ થઈ રહ્યું છે. લેન્ડસ્લાઇડ એટલે શું? લેન્ડસ્લાઇડનો મતલબ જમીનનું ખસી જવું. જમીન ધસી જવી એટલે જમીન અંદર જતી રહી. તો એના કારણે પણ ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે અને ઘણા બધા હરણ જે છે એઓ પણ મરી ગયા છે. આ તમને ખબર હોય છે. પોબિત્રા માનસ આનું નામ યાદ રાખજો, આસામની અંદર આવેલી છે, બરાબર. આસામને પણ એકવાર મેપની અંદર જોઈ લઈએ તો અહીંયા તમે આસામ જોઈ શકો છો. હમણાં સિક્કિમ અહીંયા હતું, બરાબર. જો અહીંયા હું તમને એક મહત્વની વસ્તુ સમજાવું છું એ તમે ધ્યાનપૂર્વક સાંભળજો. નોર્થ ઇસ્ટ એટલે કે
આજે સેવન સિસ્ટર સાત બહેનો જે છે સેવન સિસ્ટરને આપણે કઈ રીતે સાથે સાત રાજ્યોને કઈ રીતે યાદ રાખી શકીએ એની માટેની એક ટ્રીક છે તમે એક વ્યવસ્થિત રીતે અહીંયા સમજી લો બરાબર જો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં શું છે અરુણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશ અહીંયા લખી નાખો અરુણાચલ પ્રદેશ હવે ટ્રીક શું છે એ તમે સમજી લો બરાબર ટ્રીક શું છે એ સમજો તો અરુણાચલ પ્રદેશ જે છે બરાબર એ સૌથી ઉપર છે જો તમે અહીંયા સમજી શકો છો હવે એકવાર કેવું થયું હતું કે એકવાર એક છોકરો જે છે એ અને એક છોકરી બંને કોલેજની અંદર બહાર બેઠા હશે બરાબર એટલે કે કદાચ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હશે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હશે પરંતુ એના મમ્મી જે છે એ માર્કેટની અંદર જતા હશે તો એ છોકરા અને છોકરીને જોઈ ગયા એ છોકરાના મમ્મી હશે બરાબર છોકરાના મમ્મી તો એમને એ છોકરાને જઈને પૂછ્યું કે શું કરો છો નામને તેમને ઓલું પેલું એ બધી વાત કીધી તો છોકરાએ કીધું કે ના ના એવું કંઈ છે નહીં અમે તો ખાલી ફ્રેન્ડ અમે તો ખાલી મિત્ર છીએ અમે બંને શું છીએ ખાલી મિત્ર છીએ બરાબર તો આની ઉપરથી આખી ટ્રીક બની જશે તો અરુણાચલ પ્રદેશ એટલે કે અરુણ નામનો એક છોકરો છે બરાબર અરુણ નામનો છોકરો એની ગર્લફ્રેન્ડ સાથે કોલેજની અંદર બેઠો છે કોલેજના ગાર્ડનમાં કે કોઈ પણ જગ્યાએ બરાબર તો એના મમ્મીએ આવીને કીધું કે શું કરો છો તમે આમને તેમ બરાબર તો અરુણે જવાબ આપેલો કે ના મમ્મી ના મમ્મી પહેલાં શું કીધું કે ના મમ્મી એવું કંઈ છે નહીં અમે ખાલી મિત્ર છીએ બરાબર અમે મિત્ર બરાબર તો આવી રીતે હવે તમને બધું યાદ રહી જશે ના મમ્મી આ બાજુ લખવાનું છે અમે મિત્ર આ બાજુ લખવાનું છે તો અરુણાચલ પ્રદેશની નીચે ના મમ્મી એટલે કે નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ બરાબર તો ત્રણ રાજ્ય આ બાજુ છે અરુણાચલ પ્રદેશ વચ્ચે એકદમ ઉપર છે અને એની આ બાજુ એટલે કે આને આપણે કંઈ પૂર્વ દિશામાં કહીશું તો એની પૂર્વ દિશામાં નીચે ના મમ્મી એટલે કે નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ આવેલા છે બરાબર જો આ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ અહીંયા તમે જોઈ શકો છો હવે આ બાજુ અમે મિત્ર પછી શું કીધું કે ના એવું નથી ના મમ્મી એવું નથી અમે મિત્ર છીએ મિત્ર તો આ ઉપર આસામ મે એટલે મેઘાલય અને મિત્ર એટલે ત્રિપુરા બરાબર મિત્ર એટલે ત્રિપુરા તો આવી રીતે તમે યાદ રાખી શકો છો એક બાજુ ટોટલ કેટલા સાત રાજ્ય છે સેવન સિસ્ટરમાં તો અરુણ નામનો વ્યક્તિ ઉપર ઊભો છે એની એક બાજુ ત્રણ છે અને બીજી બાજુ ત્રણ છે એક બાજુ છે ના મમ્મી અને એક બાજુ છે અમે મિત્ર બરાબર ના મમ્મી એટલે કે નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ અને બીજી બાજુ કયા છે તો કે અસમ મેઘાલય અને ત્રિપુરા બરાબર તો આવી રીતે તમે યાદ રાખી શકો છો આ સ્ટોરીના માધ્યમથી એક યાદ રાખી શકો છો જે તમને ખબર હોય છે જો ડ્રોન ડેટે ડૂબી જવું અહીંયા એ વાક્ય પણ લખેલું છે ડ્રોન એને સબમર્જ પણ કહી શકાય છે બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો બીજી મહત્વની ન્યૂઝ શું કહે છે કે નાડા લોન્ચિસ મોબાઈલ એપ્લિકેશન કે નાડા જે છે NADA નાડા એણે એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરેલી છે તો પ્રશ્ન થાય કે નાડા શું છે કોની સાથે સંબંધિત છે પરંતુ એ સમજતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે વાડા શું છે બરાબર નાડા સમજતા પહેલાં શું ખબર હોવી જોઈએ વાડા શું છે તો વાડા શું છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી આનો મતલબ શું થાય કે આખા વિશ્વની અંદર ઘણી બધી ગેમ્સ એટલે કે ઘણી બધી રમત રમાતી હોય બરાબર ઓલિમ્પિક્સને ઘણી બધી અને ઘણી બધી રમતોની સ્પર્ધા પણ થતી હોય ઓલિમ્પિક થતી હોય બરાબર ક્રિકેટના વર્લ્ડ કપ થતા હોય હોકીનો વર્લ્ડ કપ ઘણી બધી ગેમની અલગ અલગ કોમ્પિટિશન સ્પર્ધાઓને એ બધી થતી હોય પરંતુ તો અમુક જે ખેલાડીઓ હોય એ ખેલાડીઓને અમુક વસ્તુ ન ખાવાની હોય અથવા અમુક વસ્તુ ન પીવાની હોય એમને અમુક વસ્તુથી દૂર રહેવાની હોય કેમ કારણ કે ફોર એક્ઝામ્પલ માની લો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ બોડી બિલ્ડિંગની સ્પર્ધા છે બરાબર કે ભાજવાની સ્પર્ધા છે બોક્સરની હવે જો કોઈ બોક્સર એવી કંઈક ખતરનાક વસ્તુ ખાય અને આવી જાય કે જેના કારણે એને ઘણો બધો પાવર ઘણી બધી શક્તિ મળી જાય બરાબર તો એ જીતી જશે તો એ આવી વસ્તુ ખાવે તો એને થોડોક વધારે એડવાન્ટેજ ફાયદો મળી જાય તો એવું કરી શકાય નહીં એટલે અમુક ડ્રગ્સ અથવા અમુક એવા કેમિકલ એવું ખાઈ શકાય નહીં એવું આ બધા નીતિ નિયમો કોણ બનાવે છે વાડા નામની એજન્સી બનાવે છે એ એવું કહે છે કે તમારે ડોગ ટેસ્ટ કરાવવો પડે બરાબર અને આવા જે અમુક ડ્રગ્સ આવા અમુક હાનિકારકને કે જેના કારણે તમને અમુક પ્રકારનો ફાયદો થાય એ બધી વસ્તુથી તમારે દૂર રહેવાનું આવું કહેવાય કોણ તો કે વાડા વાડાનું ફૂલ ફોર્મ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી ડ્રગ્સને એ બધું લેવાનું નહીં બરાબર એવું કહે છે કોણ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી તો આવી રીતે બધા વિશ્વની અંદર અલગ અલગ દેશની અંદર આની અલગ અલગ સંસ્થા આવેલી હોય બરાબર તો વાડા એટલે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી તો એની રીતે તે ભારતની અંદર આવેલી છે નાડા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી બરાબર જેની અહીંયા વાત કરે છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી બરાબર વાડા વિશે થોડી વાત કરીએ તો 1999માં સ્થાપના થઈ હતી 1999માં હેડક્વાર્ટર વારંવાર પૂછાતું હોય છે તો મોન્ટ્રિયલ કેનેડાની અંદર વાડા એટલે તમે એવી રીતે યાદ રાખી શકો કે વાડા કોની સાથે સંબંધિત છે તો કે ખેલાડીઓ સાથે ખેલાડીને ડ્રગ્સને એવું કંઈ લેવાનું નહીં એની સાથે સંબંધિત છે બરાબર તો ખેલાડીને ડ્રગ્સને એવું બધું ખરીદવા માટે કોની જરૂર પડે પૈસાની જરૂર પડે કોની પૈસાની અંગ્રેજીમાં શું કહે મની અને મની ઉપરથી જો અહીંયા પહેલું છે મોન્ટ્રિયલ બરાબર તો મની તો મોન્ટ્રિયલ અને મોન્ટ્રિયલ કેનેડામાં તો વાડાનું હેડક્વાર્ટર ક્યાં તો કે મોન્ટ્રિયલ કેનેડા એવી રીતે યાદ રાખી વાડાનું હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે બરાબર તો રમતગમત સાથે સંબંધિત છે એ ખબર પડી ગઈ હશે ખેલાડીઓ જે છે એ ડ્રગ્સને અમુક જે નશો ન કરે એની માટે આ બનાવેલું છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી બરાબર દિલ્હીમાં આવેલી છે અને સ્પોર્ટ મિનિસ્ટર આપણા કોણ છે કિરણ રિજુ તો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી તો આમાં અમુક વાર કેવું થાય છે કે મેં તમને અત્યારે કહી દીધું કે વાડા અને નાડા આ બધા જે છે એ અમુક એવું લિસ્ટ બનાવે છે
કે આ પ્રકારની વસ્તુ જે છે આ પ્રકારની વસ્તુ એ ખેલાડીઓએ કન્ઝ્યુમ કરવાની નથી એટલે કે ખાવાની નથી કે પીવાની નથી કે આનો નશો કરવાનો નથી પરંતુ અમુક વાર કેવું થઈ છે કે ખેલાડીને ખબર જ ન હતી કે આ લિસ્ટમાં આ વસ્તુ છે અને આ વસ્તુ નથી જેમ કે ભારતના એક ક્રિકેટર પૃથ્વી શો એનું થોડા સમય પહેલાં નામ આવેલું હતું બરાબર અને એની પહેલાં બીજા પણ એકાદ બે ક્રિકેટર હતા કે જેઓ આની અંદર સંડોવાઈ ગયા હતા કે એમને અમુક પ્રોહિબિટ એટલે કે પ્રતિબંધ મૂકેલી વસ્તુ જે છે એ ખાઈ લીધી હતી બરાબર પરંતુ તેમને જ્યારે પૂછવામાં આવેલું તો ખબર પડી કે અમને તો આવું ખબર જ નથી એટલે અવેરનેસ જાગૃતિ ફેલાવવા માટે ખેલાડીઓ સુધી આ બધી ન્યૂઝ પહોંચી શકે એની માટે નાડાએ એપ્લિકેશન બનાવેલી છે કે જેની અંદર બધી ઇન્ફોર્મેશન બધી માહિતી આપેલી હોય બરાબર કિરણ રિજ્જુ આપણા સ્પોર્ટ મિનિસ્ટર છે રમતગમત મંત્રી બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો આપણે ઘણા બધા સમયથી વાત કરતા હતા કે હોંગકોંગની અંદર ચાઇના જે છે એ સિક્યુરિટી લો જે છે સિક્યુરિટી બિલ હોંગકોંગ સિક્યુરિટી બિલ એ પસાર કરવાનું છે તો ચાઇનાએ આ હોંગકોંગની અંદર આ બિલ જે છે એ પસાર કરી લીધું છે આ પસાર થઈ ગયું છે અને હવે તમને ખ્યાલ હશે કે બિલ એટલે કે ખરડો પસાર થઈ જાય એટલે એ કાયદો એટલે કે લો બની જાય છે તો એ હવે લો બની ગયો છે હોંગકોંગની અંદર ઘણો બધો વિરોધ થયો હતો તેમ છતાં પણ આ અંતે આ બની ગયું છે શું બની ગયું છે તો કે કાયદો બની ગયો છે તો આના કારણે હોંગકોંગની જે સ્વતંત્રતા સોવરેનિટી સંપ્રભુ જે છે એ થોડુંક ઘટશે અને ચાઇનાનો હોંગકોંગ ઉપર વધારે કબજો આવી જશે બરાબર ચાઇનાએ એવું કીધું છે કે આના કારણે રેડિકલ ચેન્જીસ આવશે રેડિકલ ચેન્જનો મતલબ શું થાય રેડિકલ ચેન્જનો મતલબ થાય આમૂલ પરિવર્તન કે છે ને ગુજરાતીમાં કહેવાય ધરમૂળથી પરિવર્તન બરાબર એટલે કે હોંગકોંગને અમે ઘણું બધું પરિવર્તન કરી દઈશું હોંગકોંગ જે છે એ શું છે એના વિશે થોડી વાત કરીએ તો હોંગકોંગ જે છે એ પહેલા બ્રિટનનો ભાગ હતો બ્રિટનની કોલોની હતું બ્રિટન આખા વિશ્વને કોલોની બનાવીને બેઠેલું હતું બરાબર આખા વિશ્વને ગુલામ બનાવેલું હતું તો હોંગકોંગ પણ બ્રિટનનું ગુલામ હતું પરંતુ 1997ની અંદર બ્રિટને એવું થયું કે હવે આપણે હોંગકોંગને ગુલામ રાખવું નથી તો હોંગકોંગને ગુલામીમાંથી દૂર કરી દીધું અને એને ચાઇનાને સોંપી દીધું ચાઇનાને સોંપી દીધું પરંતુ ચાઇના જે છે એને સંપૂર્ણપણે ન સોંપી દીધું હોંગકોંગને 50 વર્ષ માટે ઓટોનોમી આપી દીધી કોણે બ્રિટને ચાઇનાને સોંપ્યું પરંતુ 50 વર્ષ માટે ઓટોનોમી આપ્યું અને હોંગકોંગને SAR આપી દીધું SAR વોટ ઇઝ SAR સર બનાવી દીધું SAR સર બનાવી દીધું સર એટલે શું સ્પેશિયલ ઓટોનોમસ રિજિયન સ્પેશિયલ ઓટોનોમસ રિજિયન તો શું હોંગકોંગ ચાઇનાનો ભાગ છે તો હા ચાઇનાનો ભાગ છે પરંતુ SAR છે એટલે કે સ્પેશિયલ ઓટોનોમસ રિજિયન ચાઇનાનો ભાગ ખરા પરંતુ હોંગકોંગની અંદર પોતાનું બંધારણ પોતાનો બેઝિક લો છે બરાબર એની સિક્યુરિટીનું આ અને ઇન્ટરનેશનલ રિલેશન આ બધી વસ્તુનું તે માત્ર ચાઇનાએ ધ્યાન રાખવાનું બાકી હોંગકોંગની અંદર ડેમોક્રેસી એટલે કે લોકશાહી પણ છે પરંતુ ચાઇના જે છે એ આ વસ્તુને રદ કરવા માંગે છે અને પોતાનો સંપૂર્ણપણે ભાગ બનાવી દેવા ઈચ્છે છે એટલે આવી બધી વસ્તુ કરે છે અને એટલે આ સિક્યુરિટી લો આ બિલ જે છે એ પસાર કરેલું છે તો આ પણ તમને ખબર છે અને ચાઇના એવું કહે છે કે અમે આ બિલ પસાર કરેલું છે કારણ કે અમે ટેરરિઝમ આતંકવાદ સેપરેટિઝમ કોલ્યુઝન આ બધી વસ્તુને દૂર કરવા માંગીએ છીએ પરંતુ આ બધી ખાલી કહેવાની વાત છે એના કરી જો બીજો મુખ્ય વાત કરીએ તો આ બિલ લાવવાનું બીજું કારણ શું તો કે ગયા છેલ્લા 1-2 વર્ષથી જોઈએ તો હોંગકોંગની અંદર ડેમોક્રેસી માટે વધારે અને વધારે અવાજ લોકશાહી માટે વધારે અને વધારે અવાજ જે છે એ ઉઠી રહ્યા છે હકીકતમાં તો હોંગકોંગમાં ડેમોક્રેસી એટલે લોકશાહી તો છે જ તે પરંતુ તેમ છતાં પણ તે લોકશાહી વધારે મજબૂત બને તેના અવાજ ઉઠી રહ્યા છે તો ચાઇનાને આવી બધી વસ્તુ ગમતી નથી ચાઇનામાં લોકશાહી છે નહીં એ તમને ખબર હશે ત્યાં આપ ખુદ શાહી જેવું શાસન છે જેમ કે શી જિનપિંગને હવે કોઈ હટાવી શકે નહીં તેઓ જિંદગીભર પ્રેસિડેન્ટ રહેવાના છે આ પણ તમને ખબર હોવી જોઈએ તો ચાઇનાને તો એવું ગમે નહીં કે લોકશાહી ને એવું બધું આવી જાય એટલે ચાઇના હોંગકોંગ ઉપર પોતાનો કંટ્રોલ કરવા ઈચ્છે છે અને એ જે છે એનું SAR સ્પેશિયલ ઓટોનોમસ રિજિયન છે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ હોંગકોંગને એકવાર મેપમાં જોઈ લઈએ તો અહીંયા તમે ભારત જોઈ શકો છો બરાબર અને ભારતથી જ્યારે આપણે પૂર્વ તરફ જઈશું પૂર્વ તરફ બરાબર તો આ ચાઇના છે અને અહીંયા હોંગકોંગ છે અહીંયા શું છે હોંગકોંગ હોંગકોંગની બાજુમાં અહીંયા તાઇવાન છે બરાબર હોંગકોંગ અને તાઇવાન આ બંનેનું સ્થાન તમને ખબર હોય છે હોંગકોંગ જે છે એની નીચે સાઉથ ચાઇના સી છે સાઉથ ચાઇના સી છે આ પણ તમને ખબર હોય છે હોંગકોંગ જે છે એ પર્લ નદીના કિનારે વસેલું છે કઈ પર્લ નદીના કિનારે બરાબર પર્લ નદીના કિનારે આ ખબર હોય છે પર્લ નદી શું છે સાઉથ ચાઇના સીની અને એ એક SAR છે સ્પેશિયલ ઓટોનોમસ રિજિયન આ બધા વિશે ખબર હોય છે હોંગકોંગ વિશ્વના જે સૌથી મોટા શહેર હોય એની અંદર પણ એનું સમાવેશ થાય છે બીજી એક મહત્વની ન્યૂઝ જોઈએ તો આપણા આજે આ વખતે જે બજેટ આવેલું હતું તો એમાં નિર્મલા સીતારમણે જાહેરાત કરેલી હતી કે LIC ને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની છે શું એટલે કે LIC ને વેચી દેવાની છે ડિસઇન્વેસ્ટમેન્ટ જો સૌથી પહેલાં એક વસ્તુ સમજો ડિસઇન્વેસ્ટમેન્ટને ગુજરાતીમાં શું કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ એવું થાય કે સરકાર પોતાના હસ્તક જેટલી પણ કંપની જે છે એને વેચવાની છે ટૂંકમાં એને એક રીતે ખાનગીકરણ અથવા પ્રાઇવેટાઇઝેશન જ કહેવાય પરંતુ નીતિ આયોગ જે છે એણે એની માટે એક શબ્દ વાપરેલો છે કે ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ એ જ છે કે વેચી દેવું અથવા તો ખાનગીકરણ અથવા પ્રાઇવેટાઇઝેશન પરંતુ નીતિ આયોગે એ શબ્દ નથી વાપરતી અને એની બદલે ડિસઇન્વેસ્ટમેન્ટ વાપરે છે તો LIC ને વેચવાની વાત કરેલી હતી વેચવામાં એક રીતની શરત હતી કેવી કે એને સ્ટોક માર્કેટ એટલે કે શેર બજાર ઉપર એને લિસ્ટિંગ કરવામાં આવશે અને એનો IPO કાઢવામાં આવશે IPO નો મતલબ શું થાય ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એનો મતલબ શું કે LIC ને
સ્ટોક માર્કેટ શેર બજાર ઉપર લિસ્ટિંગ કરવામાં આવશે અને એને 10% જેટલા શેર જે છે એને શેર બજારની અંદર વેચવામાં આવશે અને પછી ત્યાંથી લોકો એને ખરીદી શકશે અને વેચી શકશે. આવી કંઈક કરવાની હતી કે જેના કારણે સરકારને પૈસા મળી શકે, બરાબર? તો આ તમને ખબર હોય જોઈએ. અને એ એવી રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું, પરંતુ LIC ના જે એમ્પ્લોય એટલે કે LIC ની અંદર જે કામ કરતા કર્મચારીઓ જે છે એમને સરકારને ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનને પત્ર લખેલો છે કે તમે આવું કંઈ કરો નહીં, બરાબર? આના કારણે જે આત્મનિર્ભર ભારત જે છે એને એની સામે શત્રુતા ઊભી થાય છે. ઇનિમિકલ એટલે શત્રુતા, બરાબર? એટલે કે આવું તમારે કરવું જોઈએ. આ એક સારી વસ્તુ છે ને, કોનું? LIC નું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું. એ તો આગળ શું છે તો હવે આપણે પછી આગળ જતાં ખબર પડશે. IPO એટલે ખબર પડવી જોઈએ. IPO એટલે જ્યારે કોઈપણ કંપનીને, જ્યારે કોઈપણ વ્યક્તિ કંપનીને સ્ટોક માર્કેટની અંદર, શેર બજારની અંદર સૌ પ્રથમવાર લિસ્ટ કરવામાં આવે તો IPO લોન્ચ કરવો પડે. IPO એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઇનિશિયલનો મતલબ જ શરૂઆત થાય, બરાબર? હવે જો ફોર એક્ઝામ્પલ માની લો કે એકવાર કોઈ કંપની જે છે એ શેર બજારની અંદર લિસ્ટ થઈ ગઈ, બરાબર? તો અત્યારે LIC ના 10% જેટલા શેર જે છે એ શેર બજારમાં લિસ્ટ કરવાના છે, પરંતુ ભવિષ્યમાં 5-10-15 વર્ષ પછી આપણને એવું લાગે કે આપણે આ 10% શેર જે છે એ વધારવા છે અથવા નવા શેર રાખવા છે, તો એની પછી જે લોન્ચ કરવામાં આવે એને FPO કહે છે. તો FPO પણ ખબર હોવી જોઈએ. IPO નો ફૂલ ફોર્મ અને FPO નો ફૂલ ફોર્મ યાદ રાખી લો. FPO એટલે કે ફોલો ઓન પબ્લિક ઓફર, બરાબર? પ્રથમવાર જ્યારે લોન્ચ કરવામાં આવ્યું તો IPO, પછી FPO, ફોલો ઓન પબ્લિક ઓફર, બરાબર? આ ખબર હોવી જોઈએ. બીજી મહત્વનો એક રિપોર્ટ આવેલો છે. કયો રિપોર્ટ? તો કે UNFPA નો સ્ટેટ વર્લ્ડ પોપ્યુલેશન 2020 રિપોર્ટ આવેલો છે. એની અંદર એવી જાણકારી મળેલી છે કે 46 મિલિયન ગર્લ્સ વેન્ટ મિસિંગ ઇન ઇન્ડિયા. ભારતની અંદર 46 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ થાય, એટલે કે 460 લાખ જેટલી છોકરીઓ જે છે એ ભારતની અંદરથી મિસિંગ થઈ ગઈ છે. તો કમેન્ટવાળા વાક્યની અંદર પૂછે છે કે ભારતની અંદર આ જે છોકરીઓની ગાયબ થવાની, મિસ થવાની જે પ્રક્રિયા જે છે એ એની અંદર વધારો થયો છે. તો વાત સાચી છે, બરાબર? અહીંયા જો બધા દેશના નામ આપેલા છે અને એની અંદર ભારત જે છે એ પ્રથમ નંબરે છે, તો એક રીતે શર્મનાક વાત કહેવાય, કંઈ ગૌરવની વાત છે નહીં, સારી વાત કહેવાય નહીં. ખાલી આટલું યાદ રાખવાની જરૂર છે, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી, બરાબર? અને ક્યાંય તમારે પુરુષ આ જે સેક્સ રેશિયો અથવા તો મહિલા અને પુરુષનું પ્રમાણ એના વિશે ક્યાંય લખવાનું હોય કે મહિલાઓનું પ્રમાણ ઘટતું જાય છે, તો એ બધા વિશે પણ તમે અહીંયા લખી શકો છો. ભારતની અંદર સૌથી ઓછું લિંગ પ્રમાણ જે છે એ હરિયાણાની અંદર છે, બરાબર? અને ઘણી બધી એની માટે યોજના પણ ચલાવવામાં આવે છે, જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ બધી વસ્તુ તમને ખબર હોય છે, કોને? મહિલાઓને બચાવવા માટે, બાળકીઓને બચાવવા માટે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો નમામી ગંગે પ્રોજેક્ટ આપણે શરૂ કરેલો છે. નમામી ગંગે કોની માટે? તો કે ગંગા નદી જે છે, ગંગા નદી એને ક્લીન કરવા માટે, પોલ્યુશન ફ્રી કરવા માટે, એની અંદરનો કચરો દૂર કરવા માટે, સ્વચ્છ કરવા માટે. તો એની માટે વર્લ્ડ બેંકે લોન આપેલી છે. આ તમને ખબર હોય છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે નમામી ગંગે માટે લોન, તો કોને? વર્લ્ડ બેંકે. અને હવે બીજા 3000 કરોડ રૂપિયા આપશે. આની પહેલાં પણ ઘણા બધા પૈસા આપેલા છે અને બીજા 3000 કરોડ રૂપિયા આપશે. કોના? 5 વર્ષ માટે આપશે. આ તમને ખબર હોવી જોઈએ. 3000 કરોડ એટલે કે 400 મિલિયન ડોલરની લોન આપશે. કોણ? વર્લ્ડ બેંક. શેની માટે? નમામી ગંગે માટે. અને સાથે સાથે શું કરવા માટે? તો કે આનાથી ડેવલપ એન્ડ ઇમ્પ્રુવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ટુ એવેટ પોલ્યુશન ઇન ધ રિવર બેસિન. નદીની આજુબાજુ અમુક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે જેના કારણે આ જે પ્રદૂષણ જે છે એ ઘટી જાય, બરાબર? અને બીજી મહત્વની વસ્તુ, આ જે પ્રોજેક્ટ જે છે એ આની જે સબસિડરી અથવા તો આની જે સહાયક નદી જે છે યમુના અને કાલી એને પણ ક્લીન કરવા માટે વપરાશે. આ પણ ખબર જોઈએ. મોસ્ટ ટાઈમ બી શું પૂછાશે કે લોન કોને આપેલી છે? તો વર્લ્ડ બેંકે, બરાબર? બીજી મહત્વનો એક એડિટોરિયલ આપેલો છે. એની અંદર કીધેલું છે કે ભારતે 59 જેટલા ચાઇનાના એપ્લિકેશન જે છે એને બેન કરી દીધેલા છે. તો એની માટે આ રાઇટર એવું કહે છે કે કંટ્રોલ નોટ ડિલીટ, કે આ બધા એપ્લિકેશનને એક રીતે બેન કરી દેવા એક સારી વસ્તુ છે નહીં, બરાબર? જો કે એવું કહેવા માંગે છે કે જો આ બેન કરવાતા તો અત્યારે આ બેન કરવા માટેનો યોગ્ય સમય છે ને. અત્યારે બધાને એવું જ લાગે છે કે ઇન્ડિયા એન્ડ ચાઇનાનું જે બોર્ડર સરહદ ઉપર જે સ્ટેન્ડઅપ ચાલી રહ્યું છે એના પરિણામે આ લોન્ચ કરેલા છે. પરંતુ ભારત સરકારે એમ કહે છે કે અમે તો આ નેશનલ સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કરેલા છે. તો જો ભારતે નેશનલ સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને તે આ બધું કરવું હતું તો એ આ પગલું પહેલાં લેવાની જરૂર હતી. અત્યારે આ સમયે આ લેવાની જરૂર હતી નહીં. અને બીજું, આર્ટિકલમાં રાઇટર એવું કહે છે કે આ બધા એપને ડિલીટ કરવાની જરૂર નથી, આને આપણે કંટ્રોલ કરવાની જરૂર છે. આને શું? કંટ્રોલ કરવાની જરૂર છે. બીજી મહત્વની વસ્તુ, આ બધા એપ ડિલીટ કર્યા પહેલાં ભારતની અંદર આપણે પહેલાં આત્મનિર્ભર બનવાની જરૂર છે. આપણે એ બધી વસ્તુ બનાવવાની જરૂર છે. આ તમને ખબર હોય. અને બીજું, આની અંદર એવું પણ કીધું છે કે અમુક એવા એપ્લિકેશન પણ છે કે જે ચાઇનાના નથી, અમુક બીજા દેશના છે, અને તેમ છતાં પણ તે ડેટા ચોરી કરે છે, ડેટા થેફ્ટ કરે છે. તો એવા એપને પણ ડિલીટ કરવાની જરૂર છે, બેન કરવાની જરૂર છે. એટલે કે ખાલી ચાઇના ઉપર જ એ વાત તો સાચી છે કે ચાઇનાના ઘણા બધા એપ્લિકેશન ડેટા ચોરી કરે છે અને એને બેન કરી દીધા. આ એક ખૂબ જ સારું પગલું છે, બરાબર? પરંતુ બીજા પણ એવા એપ્લિકેશન છે એની ઉપર પણ પગલાં ઉઠાવવા જોઈએ, એવું કહે છે. બીજી મહત્વની વાત કરે તો MG NREGA વિશે વાત કરે છે કે MG NREGA ઘણા બધા વર્કર, માઇગ્રન્ટ વર્કર પોતાના ગામ જતા રહ્યા છે અને હવે તેઓ MG NREGAનો ઉપયોગ કરી અને રોજગારી મેળવવાનું કામ કરે છે. MG NREGA ખબર હોય જોઈએ 2005ની અંદર લોન્ચ થઈ હતી. MG NREGA શું છે? મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. આ એક પ્રકારનો કાયદો છે. કાયદા દ્વારા
શું કરે છે તો કે ગામ સૌથી પહેલા ધીમે ધીમે બધી વસ્તુ સમજીએ મહાત્મા ગાંધીના નામ ઉપર છે એક રીતની રાષ્ટ્રીય રોજગાર યોજના છે રાષ્ટ્રીય નેશનલ લેવલે રાષ્ટ્રીય લેવલે બરાબર એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી માટેની યોજના છે કોની માટેની રોજગારી માટે અને રોજગારી માટેની આ ગેરંટી આપે છે રોજગારી માટેની ગેરંટી આપે છે બરાબર એ આ એકમાત્ર એવી યોજના છે કે જે ગેરંટી આપે છે રોજગારી માટેની કેટલા દિવસની 100 દિવસની રોજગારી આપવાની ગેરંટી આપે છે કઈ જગ્યાએ ગામડાની અંદર 2005ની અંદર લોન્ચ થઈ હતી અને કોંગ્રેસ દ્વારા લોન્ચ કરવામાં આવી જો અહીંયા હું તમને એક મહત્વની વસ્તુ સમજાવું કે આ જે યોજના જે છે એ એક ખૂબ મોટી યોજના છે અને ખૂબ સારી યોજના છે કેમ કારણ કે એટલે તો હજી સુધી બંધ નથી થઈ 2005માં લોન્ચ કરવામાં આવેલી હતી કોંગ્રેસ દ્વારા અને હજી સુધી બંધ નથી થઈ કેમ જો બીજી મહત્વની વસ્તુ છે ભાજપ સરકાર જે છે અત્યારે એનડીએ સરકાર સત્તાની અંદર છે તો એમણે મોટાભાગની જે જૂની યોજના હતી એને બંધ કરી દીધી છે અથવા તો એને મોડિફાઈ કરી અને એના નામમાં પરિવર્તન કરી દીધો છે પરંતુ આની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરી નથી કેમ કારણ કે આ બહુ મોટી યોજના છે અને આનું ઓલ્ટરનેટિવ હજી સુધી એમને પણ મળેલું નથી એટલે આ યોજના હજી સુધી ચાલુ રાખેલી છે એની ઉપરથી તમે આ યોજનાનું મહત્વ સમજી શકો છો ફરીથી એકવાર સમજીએ કે આની અંદર શું કરવામાં આવે છે ગામડાના લોકોને ગેરંટી આપવામાં આવે છે કે તમને જોબ કામ એટલે કે રોજગારી મળશે તે એમ્પ્લોયમેન્ટ મળશે તે કેટલા દિવસની 100 દિવસની રોજગારી મળશે આ તમને ખબર છે આની અંદર કામ પણ કરવામાં આવે છે કેવું કામ કરવામાં આવે છે તો કે કન્સ્ટ્રક્શન વર્ક એટલે કે બાંધકામનું કામ ને ખેતીનું કામ ને એવું બધું કામ કરવામાં આવે છે આ તમને ખબર હોવી જોઈએ બરાબર કે આ એક પ્રકારની ગેરંટી આપે છે બીજું જો આજનું કાર્ટૂન જોઈએ તો આજના કાર્ટૂનની અંદર એવું કહે છે કે અહીંયા આ મોદીજી છે બરાબર અને આ જિનપિંગ ચાઇના એક રીતે આવી રીતે આ ઝૂલા એટલે કે હિંચકા ખાય છે અને એની અંદર કહે છે કે હી ઇઝ ઓક્યુપાઈંગ એન્ડ નોટ ઓક્યુપાઈંગ ટુ એટલે કે ચીન જે છે એ આ એલએસી છે બરાબર એટલે કે ચીન ભારતની સરહદની અંદર આવી પણ રહ્યું છે અને નથી પણ આવી રહ્યું કારણ કે હિંચકા ખાય છે તો થોડી વાર માટે આવી જાય છે અને પછી પાછું જતું રહે છે એટલે આ એક રીતે કન્ફ્યુઝિંગ સ્થિતિ પેદા કરી રહ્યું છે અને કાર્ટૂનમાં એકદમ વ્યંગ તરીકે હાસ્યની રીતથી સમજાવવામાં આવેલું છે આ ખબર છે હવે બીજું આજના આર્ટિકલની અંદર આ એક આવેલું છે આ એક રીતે તો એડવર્ટાઇઝ એટલે કે જાહેરાત છે પરંતુ અમુક બેંકની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે યોનો શું છે એના વિશે તમને ખબર હોય છે યોનો પહેલાં તો કોનું પોર્ટલ છે તો એસબીઆઈનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે યોનો એની દ્વારા અને એક બે પરીક્ષાની અંદર એક પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાણ હતો કે યોનો કોનું છે તો એસબીઆઈનું બરાબર અને યોનોનું ફૂલ ફોર્મ શું એ એક પરીક્ષામાં પૂછાણ હતું તો એનું ફૂલ ફોર્મ છે યુ ઓનલી નીડ વન બરાબર એક રીતે આ ડિજિટલ એપ્લિકેશન છે આ યોનોની મદદથી તમે બેલેન્સ ચેક કરી શકો છો એકાઉન્ટ ઓપન કરી શકો છો મિની સ્ટેટમેન્ટ કાઢી શકો છો આ બધી વસ્તુ કરી શકો છો એક રીતે ડિજિટલ એસબીઆઈને ડિજિટલ લાવવાની કોશિશ છે યોનો યુ ઓનલી નીડ વન એક જ એપ્લિકેશનની અંદર બધી વસ્તુ મળી જાય બરાબર ખબર હોવી જોઈએ ફૂલ ફોર્મ અને કઈ બેંકનું છે એ તો આજ માટે આટલું રહેવા દઈએ પરંતુ આ પ્રશ્નના જવાબ કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો 8 કોર ઇન્ડસ્ટ્રી જે છે એ 8-8 નામ લખવાના છે ડાન્સિંગ લેડીઝ જે છે ડાન્સિંગ લેડીઝ એ 135 વર્ષ પછી મળી ગયું છે તો કઈ જગ્યાએ મળેલું છે કયા વિસ્તારમાં મળેલું છે બરાબર પોબિત્રા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી પોબિત્રા અભયારણ્ય જે છે એ કયા રાજ્યમાં આવેલું છે બરાબર વાડાનું હેડક્વાર્ટર ક્યાં છે વર્લ્ડ એન્ટી આ ડોપિંગ એજન્સી કે જે વાડા જે છે એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે નમામી ગંગે પ્રોજેક્ટ જે છે એની માટે ફંડ પૈસા કોણે આપેલા છે બરાબર તો આજ માટે આટલું રહેવા દઈએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થવા હાર્દિક સાથે.